કમલ બિલકુલ સમગ્ર રાજ્યની અંદર જ્યારે મેઘમહેર થઈ છે ત્યારે વડોદરા જિલ્લાના જે વાઘોડિયા ગામનું જે ગુતાલથી નવા ગામ વિસ્તારનું જે નાડું હતું ત્યાં ગઈકાલ રાતથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો, પરંતુ તંત્રની જે પોલ છે તે પહેલા જ વરસાદે ઉઘાડી પાડી દીધી છે. 10 મહિના પહેલા જ અહીંયા એક જે નાડું બનાવવામાં આવ્યું હતું ને ગ્રામજનો અવરજવર કરી શકે તેની માટે આ નાડું બનાવવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની ભારે બેદરકારી અને ભ્રષ્ટાચારની બૂ પહેલા વરસાદે ઉઘાડી પાડી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકશો કે જ્યાં નવા ગામનું જે નાનકડું નાડું બનાવવામાં આવ્યું હતું વહેલી સવારની જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે તો અહીંયાથી અવર જવર થઈ નથી શકતી. આપ જોઈ શકશો કે જે પાણી છે તે પાણી આજુબાજુના વિસ્તારની અંદર જે ખેડૂતોએ જે મહેનત કરી હતી એક વર્ષ દરમિયાન, ખાસ કરીને આજે વિસ્તાર છે તે વિસ્તારની અંદર કપાસ અને ડાંગર પકવવામાં આવતું હોય છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે જે ધરતીપુત્રો છે તેમની મહેનત પર જે વરસાદનું પાણી છે તે ફરી વળ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેના જે કહી શકાય કે દોષ છે તે તંત્રનો છે. જે સ્થાનિક લોકો છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલા આપની સાથે અહીંના સ્થાનિક ખેડૂત આગેવાન છે તેમની સાથે હું વાત કરીશ કે જણાવો કે આ કયું ગામ છે ને શું ઘટના ઘટી હતી. પછી વાઘોડિયા તાલુકાનો ગુતાલ ગામ છે અને અહીંયા ડાંગર અને કપાસનો મુખ્ય પાક છે અને તુવેર છે જે અત્યારે ધરુવાળિયા લોકોએ કર્યા હતા એ બિલકુલ ધોવાઈ ગયા. કપાસનો જે બિલકુલ પાક હતો એ પણ વાવેતર કરીને બે પાને ઉગેલા હતા એ પણ બિલકુલ નિષ્ફળ ગયા છે. આજે એનો જે નાનકડો જે પુલ બનાવવામાં આવ્યો હતો કે કહી શકાય કે જે આવન જવન માટેનું જે રસ્તો હતો જે નાળું હતું તે ક્યારે બનાવવામાં આવ્યું હતું? આ નાળું અને આ રોડ છે ને એ દસ મહિના અગિયાર મહિના પહેલા જ બનાવેલું છે, પણ એમાં બધું તમે જોઈ શકો છો કે અમે પહેલું કીધું હતું કે ભાઈ અહીં નાળું એકલું નહીં ચાલે, મોટું નાળું કરવામાં આવશે. તો એ લોકો એવું કીધું કે ભાઈ પુલ નાનું પુલ બનાવો, તો કે ના કે અમારે અમારા હિસાબથી જ બનાવવાનું હોય છે અને તમને એમાં ખબર ના પડે. એ લોકો એમને એક નાળાનું એક ભૂંગરું એકલું જ મૂક્યું અને અમે કીધું કે ભાઈ પાણી વધારે આવે છે અહીંયા આગળ. અન્ય પણ સ્થાનિક આગેવાન સાથે વાત કરીશું. આ વિસ્તારની અંદર જ્યારે નાડું બનાવવામાં આવ્યું હતું લાગી રહ્યું છે તંત્રની બેદરકારીના કારણે ધરતીપુત્રો હેરાન થઈ રહ્યા છે. તંત્રની એવી બેદરકારી છે મારા જાણવા મુજબ, મેં એવું કહું છું કે ભાઈ જે જગ્યાએ નાડું નહીં જે જગ્યાએ પુલ બનાવવાનો હતો એ લોકોએ નાડું બનાવ્યું, બાકી જ્યાં પુલ બન્યો હોત તો આ સ્થિતિ પરિસ્થિતિ ના હોત. અને જે ખેડૂતને જે નુકસાન થયું છે, હજારો એકરમાં જે કપાસનું વાવેતર કર્યું છે તે ધોઈને ખાક થઈ ગયું છે અને ટોટલ ડાંગરનું પણ એટલું નુકસાન થયું છે. આજે જ્યારે સવારે વરસાદ વહેલી સવારે પડ્યો ત્યારે જે પાણી હતું તે પુલની ઉપર હતું નીચે હતું, કેટલું નુકસાન પુલને પણ થયું છે? પુલને આજુબાજુ બંને નાળાને જે નુકસાન, જેટલું પાણી જતું એટલું જતું રહ્યું, બાકી ઉપરનો રોડ બધો ધોવાઈ ગયો છે. અન્ય પણ ખેડૂતો સાથે વાત કરીશું. જણાવો કે આપ અહીંયા જે ખેતી કરી રહ્યા છો કેટલું નુકસાન થયું, ખેતી જે કરી હતી તેને? અત્યારે પારાવાર નુકસાન થઈ ગયું છે. ઉપરવાસનું પાણી અને વરસાદનું જે આ ઘર નાળું આપવામાં આવ્યું છે એ તમામ નાળું નાનું પડેલું છે બરાબર, અને મોટું નાળું હોત તો પાણી જલ્દી ગળત તો ખેડૂતને નુકસાન ઓછું થતું. એટલે નુકસાન કેટલી વાર સુધી વાહન વ્યવહાર અટકી ગયો હતો? ઓછામાં ઓછા ચારેક કલાક ખરા. બિલકુલ, એટલે જે રીતના અહીંયા સ્થાનિકોએ જણાવ્યું કે 4 થી 5 કલાક સુધી અહીંયા જે વાહન વ્યવહાર હતો તે પણ અટકી ગયો હતો, પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ જે પહેલો જ વરસાદ હતો તેની અંદર જે ધરતીપુત્રોએ જે એક વર્ષ સુધી જે કરેલી મહેનત હતી તેની પર પાણી ફરી વળ્યું છે. હજુ સુધી કોઈ પણ જે સત્તાધીશો હોય કે ચૂંટાયેલા પદાધિકારી હોય તેઓ અહીંયા મળવા માટે નથી આવ્યા. સ્થાનિક લોકોએ પોતાની જાત મહેનત કરીને અહીંનું જે પાણી હતું તે કાઢવાનો પ્રયાસ કર્યો છે. એટલે કહી શકાય કે 10 થી 12 મહિનાની પહેલા જે નાડું બનાવવામાં આવ્યું હતું તે નાડાની અંદર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો હવે તેનો સીધો ભોગ સ્થાનિક ગ્રામજનો અને ધરતીપુત્રને ભોગવવાનો વારો આવ્યો છે. જી અભિષેક, સમગ્ર માહિતી બદલ